अनाज भरवा माटे शणना कोथळानी अछतने लईने देशभरमां होबाळो मची गयो। शणना કોથળાઓની અછતને કારણે ગોડાઉનોમાં અનાજનો સંગ્રહ થઈ શકતો નથી, જેના કારણે ખેડૂતોએ ઉત્પાદિત કરેલ અનાજ ખુલ્લા આકાશમાં સડી રહ્યું છે। શણના કોથળાનું ઉત્પાદન કરતી ફેક્ટરીના અધિકારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા સમયસર ઓર્ડર અપાતો નથી અને 2-3 મહિના માટેના જ ઓર્ડર અપાતા બાકીના મહિનાઓમાં મજૂરો સહેલાઈથી મળતા નથી। તેમનું કહેવું છે કે જો સરકાર દ્વારા 12 મહિના માટેના ઓર્ડર મળે તો શણના કોથળાની અછત નહીં સર્જાય। 12 महीना का ऑर्डर दे दीजिए, हेड का ऑर्डर दीजिए, नहीं 12 महीने का, उस हिसाब से हम मशीन का एलोकेशन करेंगे, हम लेबर का भी अरेंजमेंट करेंगे। अब 2 महीना ऑर्डर देंगे, 2 महीना ऑर्डर नहीं देंगे, तो 2 महीना हमारा मजदूर कहाँ जाएगा? वो जो चला जाता है फिर बुलाने में टाइम लगता है। ये गवर्नमेंट को चाहिए जो जो रिक्वायरमेंट है, हम लोग को 12 महीने का रिक्वायरमेंट नहीं तो कम से कम 6 महीने का रिक्वायरमेंट हम लोग को दे दे। ખાદ્ય મંત્રાલય સીઝન શરૂ થતા પહેલા બેઠક યોજે છે, જ્યાં ભારતીય ખાદ્ય નિગમ અને રાજ્યોની તમામ એજન્સીઓ પોતાની જરૂરિયાત અંગે અનુમાન કરે છે। આ અનુમાન મુજબ શણ ઉદ્યોગ ઉત્પાદન હાથ ધરે છે। શણના કોથળા બનાવતી મોટાભાગની કંપનીઓ બાંગ્લાદેશની છે, અહીંથી જ સરકારી એજન્સીઓ શણના કોથળાઓની ખરીદી કરે છે। કોથળા બનાવવા માટે શણ બાંગ્લાદેશથી આવે છે, પરંતુ આ વખતે જરૂરિયાત પ્રમાણે શણ ઓછું મળી શક્યું છે, જેની અસર કોથળાના ઉત્પાદન પર પડી। પરંતુ અસલી સમસ્યા શણની અછતની નથી, પરંતુ મૂળ સમસ્યા સરકારની ખામીયુક્ત યોજના છે। ઓલ ઇન્ડિયા જૂટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષે પણ જણાવ્યું કે દેશમાં શણના કોથળાની અછત નથી, પરંતુ સરકારની ખામીયુક્ત યોજનાને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। હાલ ભી ઉન્હોને મીટિંગ 22 નવેમ્બર 2011 કો કિયા, ઉસમેં હમ લોગો કો બતાયા ગયા કે DGSND કે થ્રુ 7.5 લાખ બેલ લિયા જાયેગા और MP 1.5 लाख बेल की प्राइवेट टेंडर करेगा। आज वो 7.5 लाख बेल 12 लाख बेल पे आके रिक्वायरमेंट बन गया, क्योंकि MP गवर्नमेंट का टेंडर फेल हो गया। લોકસભા માં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને JDU દ્વારા કોથળાની અછતના મુદ્દાને સરકારની બેજવાબદારી ગણાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પ્રણવ મુખર્જીએ આ મુદ્દે સરકાર સતત કામ કરી રહી હોવાનું જણાવી મુદ્દો આટોપી લેવાનો પ્રયાસ કર્યો હતો। નોંધનીય બાબત તો એ છે કે કોથળા બનાવતી ફેક્ટરી આધુનિકીકરણના અભાવે ખોટમાં ચાલી રહી છે। હાલમાં 79 ફેક્ટરીઓ જ કાર્યરત છે, જે પૈકી 62 પશ્ચિમ બંગાળમાં છે, પરંતુ આર્થિક તંગીથી 20% ફેક્ટરીઓ તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન કરી શકતી નથી। યોજનાનો અભાવ, પોષણક્ષમ ભાવોની કમી, વખારોની તંગી અને હવે કોથળાઓની અછત, શું કૃષિ પ્રધાન દેશની વાસ્તવિક છબી આજ છે? કમનસીબે જવાબ હકારમાં મળે છે। બ્યુરો રિપોર્ટ, VTV.